જય દ્વારકાધીશ, માંગો વીસ ને આપે ત્રીસ, એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, હું પણ મજામાં. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદિલ બ્લોગમાં સ્વાગત છે. સવારના 7:27, તારીખ છે 5 જુલાઈ 2024, અને જેવો વરસાદ આવે સવારનો વહેલા 5 વાગે હું ઊંચો, એ વખતનો ચાલુ છે. અત્યારે થોડોક ધીમો આવે છે અને અંધારી જુઓ ઘન ઘોર છે, બહુ વરસાદ આવે એવી શક્યતા છે. આપણે સવારમાં ગાર્ડનમાં એરોબિક્સ કરી આવ્યા, દોડ્યા, મસ્ત ચાલુ વરસાદે મજા આવી. અને હવે જવું છે મંદિરે, રોજ ભગવાનના મંદિરે ભગવાનને થેન્ક્યુ કરવા એકવાર અવશ્ય જઈએ. આજનો સુવિચાર લઈ લઈએ, આવતી મુશ્કેલીઓનો સામનો કરી જીવનને બહેતર અને આનંદિત બનાવીએ. સવારમાં લોકોને કામ ધંધે નોકરીએ જવાનું હોય, એ લોકો નીકળી જશે. મસ્ત મસ્ત કરે વરસાદ ની આવી ગયા મંદિરમાં. અમારા ઉત્તરાયણ પાવર હાઉસમાં ના કમ્પાઉન્ડમાં સનાતન ધર્મ હિન્દુ મંદિર છે. આપણે ભગવાનના દર્શન કરી લઈએ, તમને કરાવીએ. વિશ્વના મહાન યોગી એવા મહાયોગી ભોળાનાથ. જય ભોળાનાથ. હંસદેવના દર્શન. ભગવાનને જે રુદ્રીપાઠ આવે, રુદ્રાભિષેક, એ 11 શ્લોકનો રુદ્રાભિષેક આવે. એમાં આપણે ભગવાનને જળ ચડાવતા જવાનું અને રુદ્રીપાઠ કરતો જવાનો. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય પશુના પતિ નિત્ય ગર્દને કપર્દને મહાદેવાય ધીમાય ત્રમકાય શિવાય શનાય મકંજા નમસ્તે મગધાતને કુમાર ગુરવે નિત્રુદ્રવેશ્ય પિનાકિને વૈશ્ય શક્ય વૈભવ સદા વિલોતાય ધુમરાય વ્યાધિને પરાજિત નિત્ય નિલો છપન્નાય દિવ્ય ચક્ષુષે અંતરે ગોપ્તરે ત્રિનેત્રાય વ્યાધાય સુરેત શિત્ય બિકા પત્ર સર્વદેવ સ્તુતાય સૌરસ્વ દેવ જય મુંડાય જટને બ્રહ્મચારિણ શક્ય માનાય સલલ બ્રહ્મરાય જીતાય શુષ વિશ્વસૃજે વિશ્વમારુતિષ્ઠ તે નમો નમસ્તે સત્ય ભૂતાન પ્રભવે નમઃ પંચોત્તરાય સર્વાય શંકરાય શિવાય સો નમસ્તુ વાસસ્પત્ય પદ્ધનાપત્ય નમઃ નમઃ સહસ્ત્રચુષાય સહસ્ત્રભુજમન્યતે સહસ્ત્રનેત્રપાદાય નમઃ હિરણ્યવર્ણા હિરણ્યકૌશાય સુભક્તાનુ કુંપીને નિત્ય સિંધુતનમ રવ પ્રભો યવન કૃત્વા મહાદેવા સુદેવ સહસ્ત્ર અર્જુન કૃષ્ણ દેવ ઓમ નમઃ શિવાય. જે આપણે રુદ્રીપાઠ કર્યો, ભગવાનને જળ ચડાવતા ચડાવતા રુદ્રાભિષેક, એ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું હતું ત્યારે અર્જુનને શસ્ત્રોની જરૂર હતી, ત્યારે એણે ભગવાનને આ રીતની રુદ્રીપાઠ કરીને પૂજા કરેલી. અને અર્જુનને જે જોઈતું હતું એ ભગવાન ભોળાનાથ રુદ્રીપાઠ કરવાથી પ્રસન્ન થયા અને એ આપ્યું. એ રુદ્રીપાઠ છે, 11 શ્લોકનો આવે છે. રોજ સવારે ભોળાનાથને જળ ચડાવતા ચડાવતા જળાભિષેક કરો ત્યારે એ 11 શ્લોકનો પાઠ કરવાથી એનું બહુ માધ્યમ છે. બે ગયા અમારા ગામના અમારા માસિંદી છે. જો આપણે મંદિરેથી ભગવાનના દર્શન કરીને ભગવાનની પૂજા કરીને નીકળી ગયા,
હજી વરસાદ ચાલુ જ છે, એમાં પણ ઝાડ છે મોટું બધું, આ બાજુ વડનું ઝાડ છે મોટું બધું, વચ્ચે ભગવાનનું મંદિર, હજી વરસાદ એમને ધમ ધોકાક છે, હજી વાતાવરણ ઠંડુ કાળું છે. અત્યારમાં સવારમાં વહેલા એમાં આવું વાતાવરણ અને વરસાદ આવતો હોય ને એમાં ભગવાનના દર્શન કરવા જવું, ભગવાનની પૂજા કરવી મંદિરે, બહુ મસ્ત અનેરો આનંદ આવે એવું છે. આ રીતનું કાપી જે આ સિગ્નલ ચાલુ કર્યા એ પછીનો મોટો બેનિફિટ. આકાશી વાતાવરણ, ઉર્ષે ઉર્ષે બિલ્ડિંગો જોવો, લીલોતરી બધી ગામથી જાય છે વરસાદ આવ્યો એમાં. થઈ જવાની થઈ જાય, આ સોસાયટીમાં વરસાદ ચાલુ જ છે. લિફ્ટમાં આપણે નીચે જતો હોઈએ, આ વખતે લિફ્ટમાં નીચેથી ઉપર આપણે ઘરે જવું, તો ઘરે આવી ગયા. હા, અને ઘરે આવ્યા પછી આપણે મસ્ત ચણાની ડીશ ખાવાની, કાલે પલાળી દીધતા કા, આજે સવારમાં કુકરમાં 4-5 સીટી કરી નાખી અને મસ્ત આ ડીશ ખાવાની છે સવારમાં ચણાવાળી, જોજો તમને મજા આવે એવું. જો મસ્ત ચણા અત્યારમાં બની ગયા, એ રીતના ચણામાં પછી કાંદા ટમેટા લીલા મરચાં ઝીણી કટકી કરીને કોથમરી અને મસ્ત બધો મસાલો, આમચૂર પાવડર ને ચાટ મસાલો ને ગરમ મસાલો ને મરચું ધાણા જીરું બધું નાખીને મસ્ત બનાવવાનું. ઢોળામાં મજા આવે. હેપી હોળી. આમ પીઓ બહાર કામ હતું, કામ પતાવીને આવ્યા છે, રસ્તામાંથી વરસાદ ધબાટે બોલાવે, બપોરના 12 વાગ્યા અવાજમાં એક હજારો આવે. આપણે આપણે ગાડી લઈને ગયા હતા, સવારે 5 વાગ્યાથી ચાલુ છે, આમ તો 5 વાગ્યા પહેલાંમાં વચ્ચે બંધ થઈ જાય થોડી પાછ ચાલુ થાય. વરસાદ ચાલુ જ છે એમાં, પાણી ભરાઈ ગયા. રસોઈ બનાશ હે છે ને, રસોઈ બના ભરવા ભીંડા, આપણે ભરવા ભીંડા ફેવરિટ્સ જુઓ. આ ભીંડો સીધી નાખ્યો અને આ એનો મસાલો પછી કાંઈ નાખવાનું નહીં, સાસ કે પાણી કાઢી કોરો, પાણી તમતું ન હોય તે એ બને એક મસ્તીનો. દાળ ભાત નહીં ખાવાના, દરરોજ નહીં ખાવાના, વરસાદી માહોલમાં જોવા ઉની ઉની રોટલી
અને ભીંડાનું શાક. કેમ હવે ક્યાંક જવું જોઈએ? આમાં ઘટે છો? મોટા પાણી એવી થાય એવો બનાવ ને. તું ના વાગે છે? જો છોકરા રમે, છોકરા રમે ટીવીમાં, એ જોવે છે કા? તાર જવું છે ને રમવા? હેપી હું એનાથી રમવા જવું છે એના કામ હોટલમાં આવું તારે. ડોમિનોમાં આવું પિઝા ખાવ? મમ્મી નહી લઈ દઉં. મમ્મી ખીજાય? ન ખીજાય. કાપી હું આપણે ભગવાનને થાળ ધરી વળવો. પાણી ધાર વાળી દેવાની છે. તને આવડે છે? જો આમ એ જો થાળી તૈયાર થઈ ગઈ છે. ભગવાનના ભોગ ધરાવી વળે અને હવે જમી લઈએ. હાલો તમારું બધાને જમવું હોય તો ભીંડા, તણ, ગુંદા, રાયતા, મરચા, રસ, રોટલી, છાશ. આપણે જવું છે બહાર, ગાડી લેલી. વરસાદ આવે છે ત્યાં જવું છે, ત્યાં જઈને તમને કહેશું. આખું અલગ બને. તો અહીંથી તો કાર્યગ્રહ આજ અમા હશે ને? આજ રજા રાખી હોય કમા હશે એ તો કલરવાળા હશે. જોઈએ નવા નવા આમ સોસાયટી બનતી જાય. ધાઈ રાજ બધી આવ્યા હતા આમાં, પણ આજે કામ બંધ છે એટલે એ ભેગા નો હતો. કેટલો વરસાદ ઉમદાર્યો છે આપડે ઉભા છીએ.
બધું પાણી ભરાઈ ગયું. બેઠા મકાન બનવાના લાલ સિગ્નલ માં ઉભા છે આપડે. વરસાદ ચાલુ છે ધબધબાટી. જો આપડે બહાર ગયા આવી ગયા અને કામે ઉપર લીધું વરત કામ બે ગયા સરો શાંતિ. બાદ તો વરસાદી વાતાવરણ છે તે હમણાં આજનું ડિનર શું બનાવશે? બસ દેશી ડિનર કરવાનું છે. આજ માસ કાલ તો દસ મહિનો કર અષાઢ મહિનો દિવાળી આડા ચાર મહિને ગયા. દિવાળી આવી આપણે દેશી ડિનર કરવું તો એ તપાસ પ્રોગ્રામ બંધ રહ્યો. કેમ? પછી ભજીયા યાદ આવ્યા. આજ આખો દી વરસાદ આવ્યો, કીધું હાલો ભજીયા બનાવી તો જોવા બનાવે છે. ચાલુ કરી દીધો છે. મેથી, મરચા, ધાણા, આદુ, હળદર, આદુ, લસણ, મસ્તીના, આદુ, લસણ, મરચા, મેથી. ખરા ખરા બનશે. ધાણા, હા હા, મરી, અજમા. બનવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં ગાણ ઉપર ગાણ ચડતા જાય એટલે આપણે ખાતા જવાના. જો આપણે ભજીયાને દેશ થઈ ગેસ તૈયાર. ચટણી અને ભજીયા, ગરમ ભજીયા ખાવા હોય તો વૈયાવો. કેમ? હા, ચોમાસામાં આમાં મેથી ને દાણા ને એ બધું આવે એટલે આમ લેલા. જો અમારે બે જણાને એટલા ભજીયા બહુ થઈ ગયા. કેમ? મસ્ત છે. કેવા બીજા? તીખા ક્યાં છે? તીખું થોડુંક ખાવું જ જોવે. મસ્તી આલસ ગામડે. પીવું કોને ફોન લગાડે? મેં પીવું ફોટા જોવે છો એટલે બોલ. આપણે ભજીયા ખાઈ બેસી ગયા છે. પીવું બેઠીશ શારદાબા બેઠા છે. પીવું કોણ છે? પીવું નામ હું. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ. કે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. એલા રાધે રાધે. આવ્યો? હા, વિડિયો વિડિયો આવ્યો. વિડિયો એમ કે છે. આવ્યો. હા, તો મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.